नमस्कार मित्रों, आप बधा मित्रों फरी एक बार हार्दिक स्वागत है। तो मित्रों, 10 અને 11 तारीख में केवो रहेशे वरसादी माहौल, तो क्या विस्तारों में जोवा मळी शके छे वरसाद, ते विषेनी माहिती आ वीडियो माध्यम थी आपीशुं। तो जे आपणे गईकाले वात थई हती लो प्रेशर सीस्टम विषेनी, तो बंगाळनी खाड़ीनी लो प्रेशर विषेनी पण आपणे माहिती आपीशुं। तो वीडियो जोता पहेला अमारी चेनल में जे पण मित्रों नवा होय ते चेनल ने सब्सक्राइब करी लेजो अने वीडियो ने लाइक करीने शेर करजो, जेथी उपयोगी माहिती बधा खेडूत मित्रों सुधी पहोंची शके। तो मित्रों, सौ प्रथम बात करिए आपणे बंगाळनी खाड़ीना लो प्रेशर विषे। तो गई काले आपणे जणाव्युं हतुं ते प्रमाणे आजे बंगाळनी खाड़ीमां लो प्रेशर गई काले सांजे ज बनी गयुं हतुं अने हवे ते मजबूत बनी गयुं छे लो प्रेशर। तो आ सिस्टमनो प्रभाव गुजरात पर केटलो रहेशे? तो हाल तो जे अरबी समुद्रनी सिस्टम जे आपणे गई छे सारो वरसाद वरसावीने, ते सिस्टम हजी पण अरबी समुद्रमां पाकिस्तान नजीक सक्रिय होवाथी जेना पवनो छे ते गुजरात परथी पसार थई रह्या छे। आना हिસાબે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ ત્રણેય ભાગોમાં સારા વરસાદની શક્યતાઓ રહેલી છે અમુક વિસ્તારોમાં। તો અમુક વિસ્તારોમાં છૂટાછવાયે રેડા ઝાપટા મળી શકે, તો થોડા એવા મહદઅંશે વિસ્તારમાં વધારો થશે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં, જ્યાં રેડા ઝાપટાથી હળવો મધ્યમ અને સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી જાય। 11-12 તારીખની વાત છે। બાકીના જે વિસ્તારો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો તેમજ કચ્છના વિસ્તારો, તો સૌરાષ્ટ્રના જે ઉત્તર ગુજરાત અને લાગુ સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે। અમુક સીમિત વિસ્તારો એવા હોય ત્યાં હળવો મધ્યમ વરસાદ વરસી જાય, તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી જાય। પરંતુ બાકીના સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ 2 દિવસ 10 અને 11 તારીખમાં કોઈ ભારે વરસાદની શક્યતાઓ નથી, છૂટાછવાયા હળવા મધ્યમથી ભારે રેડા ઝાપટા જોવા મળશે। તો હવે આપણે વાત કરીએ બંગાળની ખાડીની સિસ્ટમ, તો આ સિસ્ટમ ગુજરાત પર કેટલો પ્રભાવ પાડશે? તો મિત્રો, આ સિસ્ટમ હજી ગુજરાત પર એટલો પ્રભાવ નહીં પાડે, પરંતુ જે આ સિસ્ટમ બનશે તે હજી નજીક આવતા તારીખ 13, 14 અને 15માં વાતાવરણમાં ખાસો એવો સુધારો થશે અને 13, 14 અને 15થી 16 તારીખ સુધી વાતાવરણમાં સારો એવો સુધારો થવાને કારણે અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને નાનો વરસાદી રાઉન્ડ જોવા મળશે અને અમુક વિસ્તારોમાં હળવો મધ્યમથી ભારે વરસાદ આ તારીખ દરમિયાન જોવા મળશે। 13 થી 16 વચ્ચે હળવો મધ્યમથી ભારે વરસાદનો વરસાદી રાઉન્ડ આવશે, તે વિશેની પણ આપણે એક વિશેષ અપડેટ આપીશું। તો હાલ કોઈ મોટા વરસાદી રાઉન્ડની શક્યતાઓ 2 દિવસ દરમિયાન નથી, જે વિસ્તારો જણાવ્યા છે એ વિસ્તારોમાં છૂટાછવાયે હળવો મધ્યમથી ભારે વરસાદ સીમિત વિસ્તારોમાં જોવા મળી શકે છે। અને ગઈકાલે પણ ઘણા ખરા વિસ્તારોમાં, ખાસ કરીને જે સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તારો છે, રાધનપુર, થરાદ છે, એ સાઈડના વિસ્તારો છે, ત્યાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો। અમુક વિસ્તારોમાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો હતો, તો અમુક વિસ્તારોમાં 1.5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો હતો। તો જે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે હજી નજીક આવતા આપણે જે 14, 15 અને 16માં જે વરસાદની શક્યતાઓ હાલ જણાઈ રહી છે તે વિશેની પણ આપણે અપડેટ આપીશું।